હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું ટ્રેડિશનલ રીતે અમૃત પાક. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ જાનુ ધ કિચન હાઉસનું પેજ છે, ત્યાં જઈને તમે પણ મને ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામની લિંક તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો ચાલો જોઈ લે ફટાફટ રેસીપી. આપણે સૌ પ્રથમ આપણે કડાઈ લેવાનું છે, આવું જાડા પ્રિયાવાળું જ લેવાનું છે. એમાં આપણે એક વાટકી જેટલું ઘી એડ કરવાનું છે, માપનું ખાસ ધ્યાન રાખજો. તેની સામે આપણે એક વાટકી ઝીણો રવો લેવાનો છે, જો તમારી પાસે મોટો હોય તો તેને તમે મિક્સરમાં દળી લેવાનો છે. હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. સરસ રીતે આપણે તેને શેકી લેવાનો છે. રવો થોડો થોડો ફૂલાવા લાગશે, તમે જોઈ શકશો. તમે જોઈ શકો છો સરસ મજાનો રવો ફૂલાઈ ગયો છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં એક વાટકી જેટલો મેંદો છે તે એડ કરી દઈ. માપનું ખાસ ધ્યાન રાખજો, એક સરખું જ રાખવાનું છે. હવે મેંદાને પણ આપણે સરસ રીતે શેકી લેવાનો છે. આ રેસીપી મારા દાદીમાંથી મેં શીખેલી છે, પણ ટ્રાય કરજો. ધીમે ધીમે થોડુંક ઠીક થવા લાગશે, તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બંને લોટ શેકાઈ ગયા છે અને થીક પણ થઈ ગયું છે. ઘી બધું સરસ રીતે એબ્સોર્બ થઈ ગયું છે. હવે તેને આપણે થોડુંક ઠંડુ થવા દેશું, ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવવાની છે. હવે અહીંયા મેં એક તપેલી મૂકેલી છે, તેમાં એક વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે અને તેમાં ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દઈ અને સરસ રીતે આપણે ઉકાળી લેશું. બધી સામગ્રીનું માપ એક સરખું જ રાખવાનું છે અને એકદમ સહેલું માપ છે. થોડી ઘટ થવા લાગે અને એક તાળની ચાસણી થાય ત્યાં સુધી આપણે તેને રાખવાની છે. હજી આપણે અહીંયા એક તાળની ચાસણી થઈ નથી. હવે આ એક તાળની ચાસણી થવા લાગી છે. હવે જે બનાવેલું મિશ્રણ છે તેમાં આપણે એડ કરી દેશું અને ફરીથી આપણે ગેસ ઉપર પેનને મૂકી દેવાનું છે અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેશું. હવે અહીંયા 5 ચમચી જેટલો એલચી પાવડર છે તે એડ કરી દઈ અને 2 થી 3 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે. જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો 2 થી 3 ચમચી જેટલી મલાઈ એડ કરી દેવાની, તેનાથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. બસ હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી દેશું અને ધીમે ધીમે તે ઘટ થવા લાગશે અને પેનમાંથી છૂટું પડવા લાગશે. જરૂર લાગે તો 1 ચમચી જેટલું તમે ઘી ઉમેરી શકો છો, પણ આ માપથી કરશો તો ઘીની જરૂર પણ નહીં પડે. તમે જોઈ શકો છો પેનમાંથી એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે. હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અહીંયા મેં ચોરસ મજાની ટ્રે લીધેલી છે, તેને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાની છે. તમે અહીંયા થાળી પણ લઈ શકો છો. હવે જે બનાવેલું મિશ્રણ છે તે આપણે તેમાં પાથરી દેવાનું છે. અત્યારે તમને થોડુંક આ ઢીલું લાગશે, પણ જેમ ઠંડુ થશે તેમ આ ઠીક થતું જશે. હવે સરસ રીતે આપણે પ્રેસ કરીને સરસ રીતે પાથરી દેશું. હવે આપણે ઉપરથી બદામની કતરણ છે તે પણ આપણે સ્પ્રિંકલ કરી દઈ અને પિસ્તાની કતરણ છે તે પણ આપણે સ્પ્રિંકલ કરવાની છે અને ફરીથી આપણે થોડુંક પ્રેસ કરી દેશું.
હવે આને આપણે એક કલાક માટે થોડુંક ઠંડુ થવા દેવાનું છે. હવે એક કલાક થઈ ગઈ છે અને સરસ મજાનું ઠંડુ પણ થઈ ગયું છે. હવે તેનું આપણે કટિંગ કરી લઈ, આપણે આવી રીતના નાના નાના પીસ કરી લેવાના છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો અમૃત પાક તૈયાર થઈ ગયો છે. તો છે ને સરસ મજાની નવી રેસીપી. સાતમ આઠમ ઉપર તમે જરૂર બનાવજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કેવો અમૃત પાક બન્યો છે. તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.